સીરિયાના ઉત્તર પૂર્વના લોકોની દુર્દશા યુદ્ધના અંતના ચાર વર્ષો જણે આ વિસ્તારને સાવ વિખેરી નાખ્યો છે યુવાન અને વૃદ્ધ ભૂખ્યા લોકો અમેરિકાના મિલિટરી બેઝ નજીક કચરાના ઢગલાની સફાઈ કરી રહ્યા છે તપાસમાં આદ્રશ્ય નજરે પડ્યું નલગેલા નલગાચ ના કુલ જોઈન ના નાખલું શું સવ નાખું કાલીશ સમે માદ જુવાલા 12 વર્ષના છે આમિર 15 વર્ષ કંઈક ખાવાનું શોધવા અથવા તો પ્લાસ્ટિક ને વેચીને રૂપિયા કમાવા બંને દિવસના બાર કલાક આ ઉકરડામાં વિતાવે છે અહીંથી બે કલાક ચાલીને જઈ શકીએ એટલે દૂર એમનું નાનું ગામ છે આ ખરેખર થકવી નાખનારું કામ છે જ્યારે અમે પ્લાસ્ટિક લેવા ગામમાં જઈએ છીએ વલા પણ મારી સાથે આવે છે અમને ખૂબ જ ભૂખ લાગે છે અમે મોતની કગાર પર આવીને ઊભા છીએ અમે ભૂખથી ધ્રુજીએ છીએ કથિત ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધમાં છેડાયેલા યુદ્ધે આ વિસ્તારને મૃતપ્રાય સ્થિતિમાં ધકેલી દીધો સીરિયાના આ વિસ્તારમાં કુર્દિશ પ્રશાસિત સરકાર છે પણ વિસ્તારને ફરી બેઠો કરવા

હવે માત્ર આમીર જ કમાઈ શકે છે અમેરિકાએ અમને થોડી મદદ કરવી જોઈએ મને કચરામાંથી શોધવાનું નથી ગમતું હું ઈચ્છું છું કે મારી પાસે પૈસા હોય તો મારે આ બધું ન કરવું પડે સેન્ટકોમ એટલે કે અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે આ કચરા પર કોઈ ટિપ્પણી નથી કરી પરંતુ સ્થાનિકોને અમેરિકાની ઉપસ્થિતિએ સ્થિરતા આપી છે અને સુરક્ષા પણ આ દળોને બહાર કાઢવાનું જોખમ ઘણા પરિવારોને અવઢવમાં મૂકી શકે છે ભૂલાઈ ગયેલા યુદ્ધના પીડીતો